ભારતીય જનતા પાર્ટી બહુ શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે. વડોદરાની બેઠક એટલે કે એ બેઠક છે જ્યાં આગળ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. એના પછી રંજનબેન ભટ્ટ અહીંયાથી સાંસદ બન્યા, એમને 19માં પણ બનાવવામાં આવ્યા અને હવે ત્રીજી ટર્મમાં પણ એમને રિપીટ કરવામાં આવી રહ્યા છે. તો આ બાબતને લઈને જ્યોતિબેન પંડ્યા, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને એક સમયના વડોદરાના મેયર, નારાજ થયા છે. નારાજ થઈને એમણે કહ્યું છે કે હું પાર્ટીની આટલા વર્ષોથી સેવા કરું છું, રંજનબેને પોતાનો વિકાસ કર્યો છે, શહેરનો વિકાસ નથી કર્યો, શા માટે એમને ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી રહી છે? મેં આટલી મહેનત કરી છે પાર્ટી માટે થઈને. તો એમણે પત્રકાર પરિષદ કરી, એની અંદર પત્રકારો સાથે વાત કરી અને એમાં એમણે આ બાબત જણાવી. એ જ સાથે જે છે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરી દીધા છે પાર્ટીમાંથી, અને હવે આગળ શું થશે જોવું રહ્યું. શું જ્યોતિબેન આગળ પગલાં લેશે? એમણે તો કહ્યું છે કે મારું તો ડીએનએ જ ભાજપનું છે, હું ભાજપના ડીએનએમાંથી આવી છું, રંજનબેનનું તો ડીએનએ પણ ભાજપનું નથી, એવું એમણે જે છે નિવેદન આપ્યું છે. શું કહ્યું એમણે સાંભળીએ. છેલ્લી 5 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા, અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો, શક્ય છે એવું હોય, પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમી રહેવું કે છે. થોડા દિવસ પહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા, વડોદરા શહેરના વિકાસની વાત કરી, ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ, અને આપણે બધાએ પણ વિકાસ ઝંખ્યો છે વડોદરા તરીકે. વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે, મારા ગુરુ છે. રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું. મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે, બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ, બધે આપણે જોઈ રહ્યા છીએ. હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે, તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ, ક્યાં આપણા વડોદરાની વાત. અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે. મહિલા તરીકે હંમેશા છેલ્લા 10 વર્ષથી એ પોતે સાંસદ છે, એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે. હું પાર્ટીનું સન્માન કરું છું, પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો, મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય, તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમીર એવું કહે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કહે એ જ મારે કરવું જોઈએ. અને પાર્ટી, અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે, અને હું એ બાબતે દુઃખી છું. અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરે, હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે જે કર્યું છે, આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો, તમે સારી રીતે શોધી કાઢશો. હું પોતે વિચારધારાની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની, પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું. પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી, અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે, ફરી એકવાર કહું, અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી, પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે, એઝ અ ડોક્ટર, આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે 3-3 ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું, હું એ સ્ત્રી છું, અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાર દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી, અને એ જ વાતને પકડી રાખી મારે આજે વડોદરા શહેરને જે તમે બધાએ ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. I want to have something, some development in this city. And I am the person who is really eligible.
હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. મારી પબ્લિક લાઈફ છેલ્લા 30 વર્ષથી એકદમ સક્રિય છે. મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે, શહેરના મેયર તરીકે. આપમાંથી ઘણા બધા લોકો મિત્રો મને કહે છે કે મેં સારામાં સારી રીતે કામ કર્યું છે, નિષ્ઠાથી કામ કર્યું છે. દરરોજ હું શીખું છું, દરરોજ હું શીખું છું. પહેલા કોન્ફરન્સ ચાલુ, બેન ચાલુ કરો, બેન ચાલુ કરો, ચાલુ. જી જી પ્લીઝ પ્લીઝ સ્ટાર્ટ કરો. આઈ એમ હિયર ઓન્લી, આઈ વિલ નોટ ગો અવે, ડોન્ટ વરી.